नमस्कार वाला विद्यार्थी मित्रों, आपने यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत है। धोरण छ विषय सामाजिक विज्ञान कुलगुण 25-30 जुलाई 2022 समय एक कलाक सामयिक मूल्यांकन कसोटी माटे शुरुआत करिए। प्रश्न नंबर एक, नीचे आपेला दरेक प्रश्नना जवाब माटे साचो विकल्प पसंद करीने लखवानो छे। अहींया 5 वैकल्पिक प्रश्नों आपेला छे, दरेकनो 1 गुण छे, टोटल 5 गुणनो आ प्रश्न छे। एक, प्राचीन समय में मानवी सेना पर लखाण करतो हतो तो भूज वृक्षनी आंतरछाल। बे, इतिहासना संशोधन में सौथी महत्वनुं प्रदान करनार तो जवाब आवशे ए, पुरातत्वशास्त्री। त्रण, संस्कृत भाषा में इंडस एटले तो जवाब आवशे बी, सिंधु। चार, सूर्य करता तारामंडलनो एक स्वयं प्रकाशित तारो छे तो जवाब आवशे ए, मंदाकिनी। पांच, सूर्य थी सौथी नजीकनो ग्रह कयो छे तो जवाब आवशे बी, बुध। जो मित्रों वीडियो पसंद आवतो होय तो वधुमां वधु लाइक कमेंट शेयर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। प्रश्न नंबर बे, खाली जगह पूरो, 3 खाली जगह आपेली छे, दरेकनो 1 गुण छे, टोटल 3 गुणनो आ प्रश्न छे। एक, पृथ्वी પોતાની ધરી પર ખાલી જગ્યા કલાકમાં 1 આટો પૂરો કરે છે તો 24 કલાક। બે, ખાલી જગ્યાનો તારો હંમેશા આકાશમાં એક જ દિશામાં અને એક જ સ્થળે દેખાય છે તો જવાબ આવશે ધ્રુવનો તારો। 3, ગુજરાતના ખાલી જગ્યામાં 4000 વર્ષ જૂનું શહેર। શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો? તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં, જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડીયો અને પીડીએફ, એ પણ તદ્દન ફ્રી। સૌ પ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે, જેમ કે નિદાન કસોટી, એકમ કસોટી, બ્રિજ કોર્સ, ઘરે શીખીએ, પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ। તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે, એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાના ફોલ્ડર દેખાશે, એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરિયલ એટલે કે પીડીએફ પણ મેળવી શકો છો। તો રાહકોની જોઈ રહ્યા છો મિત્રો, આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન। શહેર મળી આવ્યું તો જવાબ આવશે કચ્છ। ત્યાર પછી બ પેટા પ્રશ્ન આપેલો છે, નીચેના આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરવાની છે। બે, ખરા ખોટા આપેલા છે, દરેકનો 1 ગુણ રહેશે, ટોટલ 2 ગુણનો આ પ્રશ્ન છે। એક, પ્રાચીન સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે તો વિધાન ખરું છે। બે, પૃથ્વી ચંદ્રનો ઉપગ્રહ છે તો વિધાન ખોટું છે, કારણ કે ચંદ્ર છે એ પૃથ્વીનો ઉપગ્રહ છે। ત્યાર પછી ક, યોગ્ય રીતે જોડકા જોડો 3 ગુણની અંદર પૂછેલું છે, વિભાગના જવાબને તમારે વિભાગ બ સાથે યોગ્ય રીતે જોડવાના છે। એક, સૂર્ય, તો સૂર્ય 3 આપેલા ઓપ્શનમાંથી તારો છે, શનિ છે એ સુંદર ગ્રહ છે અને મંગળ છે એમના પર જીવસૃષ્ટિની સંભાવના છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 3, અ, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। અહીંયા દરેકનો 1 ગુણ છે, ટોટલ 4 ગુણનો આ પ્રશ્ન છે। એક, પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? તો જો પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો એક તો દિવસ રાત ન થાય અને બીજું કે પૃથ્વીના સૂર્યના તરફના ભાગમાં આંજવાળું જ રહે અને એમના વિરુદ્ધ ભાગમાં હંમેશા અંધારું જ રહે। બે, રેખાવૃત કોને કહે છે? તો પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃતની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત તરીકે ઓળખવામાં આવે છે। 3, રાજાઓ શા માટે અભિલેખો તૈયાર કરાવતા? તો રાજાઓ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા અને આ માહિતી તેઓ તેમના વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આપવા લાંબા સમય સુધી ટકી રહે તે માટે અભિલેખો તૈયાર કરાવતા। 4, જૂના સિક્કા પરથી આપણને કઈ માહિતી મળે છે? તો જૂના સિક્કા પરથી આપણને જે તે સમયની, જે તે રાજ્યોની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે। પેટા પ્રશ્ન બ આપેલો છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, દરેકના 2 ગુણ રહેશે, ટોટલ 4 ગુણનો આ પ્રશ્ન છે। એક, ઇતિહાસકાર કોને કહેવાય અને એમનું કાર્ય જણાવો? તો ઇતિહાસકારો એટલે ભૂતકાળનું અધ્યયન કરનારા અને ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરનારા સાધનોનું વર્ગીકરણ કરી તેમનું સંશોધન કરે છે। આ ઉપરાંત તેઓ હસ્તપ્રેતો, દસ્તાવેજો અને ત્યારબાદ તેનું આલેખન કરી આપણને ઇતિહાસ જણાવે છે। વિદ્વાનો તેઓ મળી આવેલા 21માંથી માહિતી એકઠી કરે છે। બીજો પ્રશ્ન આપેલો છે, કારણ આપો, રાત્રે આકાશમાં ખરતા તારા દેખાય છે,
कारण के अवकाशमां पृथ्वीनी आसपास पत्थरना टुकड़ा के ग्रहोना नाना भागो रहेला होय छे। क्यारेक आ टुकड़ा पृथ्वीना गुरुत्वाकर्षण बलने लीधे पृथ्वी तरफ खूब झड़पथी खेंचाई आवे छे, जे वातावरणમાં પ્રવેશતા ઘર્ષણને લીધે સળગી ઉઠે છે। આથી આપણને આકાશમાં તે જ લીસોટો દેખાય છે જેને આપણે ખરતા તારા તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 આપેલો છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। 4 ગુણનો પ્રશ્ન છે। 1 પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં એક સમયે અલગ અલગ ઋતુ અનુભવાય છે, સમજાવો। તો પૃથ્વી પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે, તેથી પૃથ્વીના બંને ગોળાર્ધો વારાફરતી સૂર્યની સામે આવે છે। જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, ત્યાં ગરમી વધુ મળે છે, આથી ત્યાં ઉનાળો હોય છે। જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે, આથી ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે, આથી ત્યાં શિયાળો હોય છે। આમ ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો, અને જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે। આમ એક જ સમયે પૃથ્વીના બંને ગોળાર્ધમાં અલગ અલગ ઋતુનો અનુભવ થાય છે। જો મિત્રો તમે આવા જ વિડીયો મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો। નવા વિડીયો માટે થોડીક વેઇટ કરો, ત્યાં સુધી લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।